સુરત જિલ્લાના માંડવીના ખેડપુર હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડપુર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જ્યારે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા તથા માજી મંત્રી પ્રવીણ રાઠોડે ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા। આજનો જ સુરતના માંડવી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જનસંવેદના મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર તાલુકા અને શહેર વિસ્તારમાંથી જે કોઈ પણ સ્વજનો ભાજપ સરકારની બેદરકારી, નિષ્કાળજી અને અસુવિધાના કારણે કોરોનાકાળ દરમિયાન મૃત્યુ પામ્યા છે તે તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમના દુઃખી પરિવાર આમ આદમી પાર્ટી દ્વારા સહાનુભૂતિ વ્યક્ત કરવામાં આવી। ગુજરાતમાં વર્ષો સુધી લોકોએ ભાજપને મત આપ્યા હોવા છતાંય આજે જ્યારે લોકોના પરિવાર ઉપર આટલી બધી આફત આવી પડી છે, લોકોના ઘરમાં સ્વજનોના મૃત્યુ થયા છે, ધંધા રોજગાર ભાંગી પડ્યા છે, આવક વધી નથી, મોંઘવારી ખૂબ વધી રહી છે, ખેતીમાં પ્રશ્નો છે, આવી અનેક મુશ્કેલીઓ હોવા છતાંય અને 27 વર્ષથી ભાજપને મત આપવા છતાંય આજે ભાજપની સરકાર લોકોની પીડાને સાંભળવા, સમજવા કે એનું નિરાકરણ લાવવા માટે તૈયાર નથી, ત્યારે જનતાના પક્ષ તરીકે, આમ આદમીના પક્ષ તરીકે આમ આદમી પાર્ટી લોકોના દુઃખમાં ભાગીદાર બનવા માટે અને આમ આદમી પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરીને ગામડે ગામડે આ કાર્યક્રમના માધ્યમથી પહોંચી રહી છે। ગુજરાતમાંથી ખૂબ સારા સેવાભાવી લોકો, પ્રતિષ્ઠિત લોકો, આગેવાનો, ગૃહ આગેવાનો, સહકારી ક્ષેત્રના વ્યક્તિઓ, આ તમામ લોકો આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂકી રહ્યા છે, વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ભાજપ કોંગ્રેસની ટ્રસ્ટ ગઠબંધન ધરાવતી સરકારને ઘર ભેગી કરવા માટે કટિબદ્ધ બની રહ્યા છે। આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક નવી આશા સાથે, નવા વિશ્વાસ સાથે અને જનતાના પક્ષ સાથે, પક્ષ તરીકે ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે અને 2022માં આમ આદમી પાર્ટીની મજબૂત સરકાર બનવા જઈ રહી છે। થેન્ક યુ। એક મિનિટ પ્રવીણભાઈ, તમે આવતીકાલે જોડાયા આપણે આમ આદમી પાર્ટીમાં, હવે આપણો કાર્યક્રમ શું રહેશે? મારો લક્ષ્ય એક છે કે સમગ્ર ગુજરાતની અંદર, ખાસ કરીને સુરત જિલ્લો અને માંડવી તાપી જિલ્લાની અંદર જૂના કાર્યકર્તાઓને જે હાસ્યામાં ધકેલી દીધા છે, એ લોકોને ફરી આપ પાર્ટીની અંદર એક્ટિવ કરવા માટે મારા તમામ પ્રયત્નો હું કરવાનો છું। આભાર। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને તમે આપમાં સામેલ કરશો? હા જી વર્તા પ્રવીણભાઈ, આપણે આદિવાસી વિસ્તારની અંદર કોઈક એક વિશેષ સ્ટ્રેટેજીની અંદર અંતર્ગત આપ કામ કરી